પંચમહાલ ગુજરાત રાજ્ય કૃષિ પંચાયત અને પર્યાવરણ મંત્રી શ્રી જયેન્દ્ર થસી પરમારના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમ કાલોલના મલાવ મુકામે યોજાયો. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એ દેશમાં પહેલીવાર અમલમાં મૂકનાર આપણી રાજ્ય સરકાર છે. આત્મા પ્રોજેક્ટની વિવિધ ખેતી આધારિત કામગીરીને લઈને ગુજરાત રાજ્યમાં પંચમહાલનો બીજો નંબર આવેલો છે. ચાર અક્ષરનો શબ્દ ગુજરાત આજે વિકાસનો પર્યાય બની ગયો છે. શ્રી જયેન્દ્ર થસી પરમાર. ગઈકાલે સવારે પંચમહાલના સહેરા ત્યારબાદ સાંજે કાલોલના મલાવ ગામે કૃપાલુ મંદિરના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોના શાબ્દિક સ્વાગત બાદ આત્મા પ્રોજેક્ટ દ્વારા તુલસીના છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. વાવણીથી લઈને વેચાણ સુધી સરકાર ખેડૂતોના પડખે ઊભી રહી છે. શ્રી જયેન્દ્ર થસી પરમાર. પ્રગતિશીલ ખેડૂતોને સાલ ઓઢાડી પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. તેમાં કાલોલના નેસડા ગામના ખેડૂત અજીતસિંહનું પણ મગની ખેતીને લઈને સન્માન કરવામાં આવ્યું હતું. બે દાયકા પહેલા ગુજરાતના ખેડૂતો 16% દરે પાક ધિરાણ લઈ વ્યાજ ચૂકવતા ત્રાહિમામ પોકારતા હતા. તે આજે ખેડૂત હિતલક્ષી ભાજપ સરકારે ખેડૂતોને 0% દરે પાક ધિરાણ આપવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો, જેને પરિણામે આજે રાજ્યના કિસાનોનું આર્થિક સશક્તિકરણ થયું છે. શ્રી જયેન્દ્ર થસી પરમાર. આજે કોરોના સંક્રમણને ધ્યાને લઈને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના કાળજીઓ સાથે યોજાયેલ આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા મંત્રી શ્રી જયેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે જગતના તાત એવા કિસાનોના હિતાર્થે સરકાર દ્વારા વાવણીથી માંડીને વેચાણ સુધીની પ્રક્રિયાના વિવિધ સ્તરે મદદરૂપ થવા કૃષિ બાગાયત અને પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ જ દિશામાં વધુ એક ઐતિહાસિક પગલાના ભાગરૂપે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ માવઠા જેવા કુદરતી પરિબળોથી ખેતીને થતા નુકસાન સામે ધરતીપુત્રોને સુરક્ષિત કરવાના હેતુથી કોઈપણ પ્રીમિયમ ભર્યા વગર ગુજરાતના તમામ વિસ્તારના ખેડૂતોને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખુલ્લી મૂકવામાં આવી છે. કુદરતી પ્રકોપ સામે ખેડૂતોને રક્ષા કવચ પૂરું પાડતી આ યોજના મારફતે ગુજરાતને સમગ્ર દેશમાં ખેડૂત કલ્યાણનો માર્ગ ઉપડ્યો છે. તેમ જણાવતા મંત્રીશ્રીએ આ યોજનાનો લાભ ડાયરેક્ટ ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર પદ્ધતિથી આપવાનો હોવાથી લાભાર્થીઓ સુધી સંપૂર્ણ સહાય પહોંચશે તેવું જણાવ્યું હતું. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત ભાઈઓની આવક બમણી કરવાના નિર્ધારને પૂર્ણ કરવા અને એ માટે ખેડૂત મિત્રોને ખેતીના દરેક તબક્કે મજબૂત ટેકો પૂરો પાડવા ગુજરાત સરકાર સતત શ્રેણીબદ્ધ પગલાં લઈ રહી છે. તેમ જણાવતા મંત્રીશ્રીએ કૃષિકારો માટેની વિવિધ યોજના, રોકડ સહાય, સાધન સહાય, કૃષિ ક્ષેત્રે રાજ્ય કરેલી પ્રગતિનો વિસ્તૃત ચિતાર રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલ સિંહ જાદવ, જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એજે શાહ, પૂર્વ સાંસદ શ્રી પીપી ચૌહાણ અને કાલોલ ધારાસભ્ય શ્રી સુમનબેન ચૌહાણે પ્રાસંગિક ઉદબોધન કરતા આ યોજનાને ખેતીને વ્યવસાયની દ્રષ્ટિએ વધુ સલામત બનાવતી ગણાવી વધુમાં વધુ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ ઉઠાવવા અપીલ કરી હતી. તે અગાઉ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત ખેડૂતને વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવાની પ્રક્રિયા, સાધનિક કાગળો, ખેતીમાં નવીન પ્રવાહો, પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી અને પશુપાલન પ્રવૃત્તિમાં નડતી સમસ્યાઓ સહિત બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના પદાધિકારી શ્રીઓ, અગ્રણીઓ, સંયુક્ત ખેતીવાડી નિયામક શ્રી, ખેતીવાડી અધિકારી શ્રી જેડી ચારેલ, નાયબ ખેતી નિયામક શ્રી ડીએચ રબારી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એઆઈ પઠાણ સહિતના અધિકારીઓ, વિવિધ તાલુકામાંથી આવતા લાગતા વળગતા અધિકારીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, કાલોલ. ગુજરાતના કિસાનો જેની અનુભૂતિ કરે તેવી વિકાસની નક્કર હકીકત છે. અમે જ્યારે કિસાનોના, ખેડૂતોના, ધરતીપુત્રોના વિકાસની વાત કરીએ છીએ ત્યારે તેની પાછળ નક્કર આંકડાકીય હકીકતો છે. વર્ષ 1995-96 ગુજરાતનું કુલ કૃષિ ઉત્પાદન 13,491 કરોડનું હતું, જે આજે વધીને 1,70,000 કરોડ ઉપર પહોંચ્યું છે. સાદા શબ્દોમાં કહું તો કૃષિ ઉત્પાદનમાં 12 ગણો વધારો થયો છે. આ નાની સૂની વાત
આપણા માટે ન કહેવાય. બીજે નાણાકીય વિગત આપું તો બે દાયકા પહેલા એક જમાનો એવો હતો કે ગુજરાતના ખેડૂતો 16% દરે પાક ધિરાણ લઈ વ્યાજના ઘોડા ભરીને ક્રાઈમ ફાર્મ પુકારી જતા હતા. આજે આપ સૌ જાણો છો ખેડૂત હિતલક્ષી આ સરકારે ખેડૂતોને 0% દરે ધિરાણ આપવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. પરિણામે સ્વાભાવિક રીતે રાજ્યના કિસાન બાંધવોનું આર્થિક સશક્તિકરણ થયું છે. 2-2.5 દાયકા પહેલા ખેડૂતોના નામે વાતો કરીને વોટ બેંકની રાજનીતિ રમાતી હતી અને ગુજરાતના ખેડૂતો વખતે રાતા પાણીએ રડતો હતો. 90ના દશકમાં 35 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સવલત હતી. આપ સૌ એના સાક્ષી છો કે આજે ગુજરાતમાં 75 લાખ હેક્ટર ઉપરાંતના વિસ્તારમાં સિંચાઈની સવલત મળી રહી છે. વિશ્વ સમસ્તમાં ભારત ભૂમિ મહાન છે. આ ધરતી કિસાનોના પરિશ્રમોના પ્રસ્વેદની મહેકે છે. 2-2.5 દાયકા પહેલાં ખેડૂતો માટે કોઈ નક્કર નીતિ કે ચોક્કસ વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો ન હતો. રાજ્યનો 58% વિસ્તાર સૂકો તેમજ અર્ધ સૂકો હોવા છતાં પણ સરકારની શ્રેષ્ઠતમ કિસાન હિતલક્ષી યોજનાઓ અને ધરતીપુત્રોના પરિશ્રમથી આજે આપણું રાજ્ય કૃષિ ઉત્પાદનમાં દેશમાં અગ્રસ્થાને છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું મુખ્ય હાલ ખેડૂતોને ઓછા પ્રીમિયમે પાક વીમાનો લાભ આપવાનો છે. પ્રસ્તુત યોજના ખેડૂતોને સાચા અર્થમાં સશક્તિકરણ કરવા માટેની છે. કેટલી વાર એવું પણ બનતું હોય છે કે ખૂબ સારા આશયથી સત્યનિષ્ઠાથી અમલમાં મૂકેલી સરકારની પાક વીમાની સારી પોલિસીનો વીમા કંપનીઓ દ્વારા આડોડાઈ કરીને તેનું અર્થઘટન વિપરીત કરીને ખેડૂતોને દાવા ચૂકવવામાંથી છટકી જવા વીમા કંપનીઓ સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. આ યોજનામાં પણ વ્યવસાયિક ધોરણે કામ કરતી વીમા કંપનીઓએ તેના અમલીકરણમાં ચોકસાઈ ન રાખતા અને તેનું યોગ્ય અમલીકરણ ન કરતા